હેલો ફ્રેન્ડ્સ મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ફક્ત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને લગતા મોટિવેશનલ બરાબર થોડી વાત કરીશું વાત નહીં વિવાદ નહીં પોલીસ કોન્સ્ટેબલ સિવાય વાત નહીં ખરેખર મિત્રો આજે ચાર મહિનો છે તમારા માટે ફક્ત આ જ લક્ષ હોવું જોઈએ કે વાત નહીં વિવાદ નહીં પોલીસ કોન્સ્ટેબલ સિવાય કોઈ વાત નહીં બરાબર એક જ લક્ષ પોલીસ કોન્સ્ટેબલ તમારું નેક્સ્ટ ત્રણ થી ચાર મહિના જે છે બરાબર ગ્રાઉન્ડ છે એના પછી રિટર્ન એક્ઝામ છે તમારું લક્ષ એક જ હોવું જોઈએ બીજું કોઈ પણ પ્રકારની દખલગીરી હોવી જોઈએ નહીં બસ સવારથી ઉઠવા બરાબર વહેલા ઊઠીને તમે રનિંગ સ્ટાર્ટ કરો પછી વાંચો તો પૂરી દિનચર્યા જે તમારી છે એ પોલીસ કોન્સ્ટેબલ રિલેટેડ જ છે બરાબર તમે કંટાળી પણ જાઓ વાંચી વાંચીને તો મોબાઈલમાં પણ બરાબર કોઈના વિડીયો દેખો આ રીતના કે જે તૈયારી કરાવતા હોય તો આ રીતના તમે તમારી તૈયારી કરી શકો છો બસ એટલું જ કહેવું છે કે કંઈક કરી બતાવો બરાબર આમ ને આમ નોર્મલ જિંદગી આપણે પૂરી કરવાની નથી આપણે કંઈક કરી બતાવવું છે એક સક્સેસફુલ લાઈફ આપણે આપણી બનાવી છે અને આના માટે તમને બહુ ઓછા ચાન્સ મળે છે બરાબર છેલ્લે બે ત્રણ વર્ષથી તમે આ ચાન્સની વેઇટ કરી રહ્યા હતા તો હવે આ ચાન્સ આવ્યો છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરો બરાબર આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે આ લાસ્ટ ચાન્સ છે એવું તમે વિચારો બરાબર તો જ તમને આ નોકરી મળશે લાસ્ટ ચાન્સ છે અને આગળની ભરતીનું કે એવું કંઈ વિચારશો નહીં બરાબર અને પછી બિન સચિવાલય આવશે કે તલાટી આવશે એ બધું આપણે કોઈ ઓપ્શનમાં રાખવાનું નથી તમારા માટે સરકારી નોકરી મેળવવાનું આ એક જ ચાન્સ છે અને આ લાસ્ટ ચાન્સ છે તો આ લાસ્ટ ચાન્સ માટે તમારે તમારું બેસ્ટ આપવું પડશે આ સમય છે બરાબર આ સમય છે તમારું તમારું ભવિષ્ય સુવર્ણ અક્ષરોમાં લખવાનું નહીં કે વોટ્સઅપ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ લખવાનું બરાબર યાદ રાખજો શબ્દો મારા આ ટાઈમ છે તમારે તમારું ભવિષ્ય બનાવવાનું તમારું ભવિષ્ય સુવર્ણ અક્ષરોમાં લખવાનું નહીં કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બરાબર સમય બગાડવાનું એમાં ટાઈપિંગ કરીને સમય બગાડવાનું નથી તમારે તમારું ભવિષ્ય જાતે લખવાનું છે યાદ રાખજો શબ્દો મારા તમે તમારું ભવિષ્ય જાતે લખવાનું છે તો એના માટે તમારે ખુદ મહેનત કરવી પડશે ખુદ સવારે દોડવું પડશે ખુદ સાંજે દોડવું પડશે ખુદ બપોરે વાંચવું પડશે બરાબર તો જાતે જ બધું કરવાનું છે આના માટે તમને કોઈ બરાબર કહેવા માટે નહીં આવે તમારે ખુદ મોટિવેટ થવાનું છે તમારે ખુદ આગળ વધવાનું છે કારણ કે રિઝલ્ટના દિવસે પછી એક માર્ક્સમાં એક માર્ક્સ માટે રહી ગયો બે માર્ક્સ માટે રહી ગયો રડતા નહીં બરાબર રડી રડવું આવી જશે ખરેખર કહું છું પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે તે દિવસે હજારો નહીં લાખો લોકો રડશે તો એમાં બે ભાગ પડશે એક વિનરનો ભાગ પડશે એક લૂઝરનો ભાગ પડશે લૂઝર તો નહીં કહો જે ફેલ થયા છે ફેલ થશે એની વાત કરું છું તો આપણે જે વિનરનો જે સેક્શન છે બરાબર મતલબ કે જે વિજેતાનો જે સેક્શન છે એમાં આપણે સામેલ થવાનું છે આપણે જે લૂઝરનો જે સેક્શન છે એમાં સામેલ થવાનું નથી આપણે વિનર બનવાનું છે બરાબર એક માર્ક્સ માટે એક માર્ક્સ માટે નહીં પોઈન્ટ પચીસ માટે પણ લોકો રહી જશે શબ્દો યાદ રાખજો પોઈન્ટ પચીસ માટે પણ લોકો રહી જશે તો તમારે એવું નહીં તમારે મેરિટમાં હંમેશા મેક્સિમમ માર્ક્સ લાવવાનો ટ્રાય કરવાનો છે તમારે ગ્રાઉન્ડમાં મેક્સિમમ માર્ક્સ લાવવાના છે તમારે રિટર્ન એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ લાવવાના છે તો ખૂબ મહેનત કરો બરાબર અને હંમેશા કોઈ પણ જગ્યા હોય એક્ઝામ હોય કે ગમે તે હોય જીતવાની વૃત્તિ રાખો બી ચેમ્પિયન બરાબર ચેમ્પિયન વૃત્ત બનવાની જ વૃત્તિ રાખો મારી વાત કરું તો હું કોઈપણ સ્પોર્ટ્સ રમું ક્રિકેટ રમું વોલીબોલ રમું ગમે તે રમું બરાબર જીતવાની વૃત્તિથી જ ગ્રાઉન્ડમાં આવવાનું એવું નહીં કે ખાલી રમવા માટે બરાબર હંમેશા જીતવાનો જ ટ્રાય કરવાનો તો એ જ રીતના એક્ઝામ હોય તો એક્ઝામ એવું નહીં કે ખાલી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી જુઓ બરાબર એ રીતના નહીં આપણે એક્ઝામ ક્લિયર કરવા આપણે સિલેક્શન લેવા માટે એક્ઝામ આપીએ છીએ તો એના માટે તમને સિલેબસ ખબર હોવી જોઈએ સિલેબસમાં કયા કયા ટોપિક છે કયા કયા ચેપ્ટર છે ગઈ એક્ઝામોમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાયા હતા રીઝનિંગ કેવું પૂછાયું હતું તમને પરીક્ષાનું માળખું ખબર હોવી જોઈએ અને એ પ્રમાણે તમારી તૈયારી હોવી જોઈએ બરાબર તો મેન્ટાલિટી હંમેશા પોઝિટિવ રાખો મેન્ટાલિટી ચેમ્પિયન બનવાની રાખો કે એક જગ્યા હોય તો પણ હું લડી લઈશ એટલા સ્ટ્રોંગ બનો આ વખતે તો બરાબર બહુ બધી જગ્યા છે તો જો તમે સાચા દિલથી મહેનત કરશો બરાબર તો તમને પોલીસ કોન્સ્ટેબલ મતા કોઈ નહીં રોકી શકે તો વાદ નહીં વિવાદ નહીં પોલીસ કોન્સ્ટેબલ સિવાય વાત નહીં નેક્સ્ટ ચાર મહિના તમારા માટે એક જ લક્ષ એક જ ધ્યેય વાદ નહીં વિવાદ નહીં પોલીસ કોન્સ્ટેબલ સિવાય વાત નહીં તો આટલું જ કહું છું કે કંઈક કરી બતાવો સક્સેસફુલ બની બતાવો બરાબર બાકી આજકાલ પ્રાઇવેટમાં કંઈ રહ્યું નથી પ્રાઇવેટમાં તમે એટલું બધું ભણેલા હશો બરાબર ડિગ્રી કરેલી હશે માસ્ટર કરેલું હશે તમને એક ઉદાહરણ આપીને સમજાવું આપણે એકથી બાર ધોરણ ભણીએ છીએ ત્રણ વર્ષ કોલેજ કરીએ છીએ પંદર વર્ષ આપણે ભણીએ છીએ બરાબર પંદર વર્ષ ભણીને જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં જઈએ છીએ તો આપણને પંદર હજાર પણ પગાર કોઈ આપતું નથી બરાબર પંદરને એનો અડધો પણ આપતો નથી સાત આઠ હજાર બરાબર નવ હજાર ગ્રેજ્યુએટમાં નોકરી પર રાખે છે તો પ્રાઇવેટ તો તમે ભૂલી જ જાઓ તમે સરકારીની તૈયારી કરો નેક્સ્ટ ચાર મહિના છે તમારા માટે તો બરાબર પોલીસ કોન્સ્ટેબલની જોબ સારામાં સારી છે અને ફક્ત ચાર મહિનાની મહેનત તમને નેક્સ્ટ જે પચીસથી ત્રીસ વર્ષ છે પૂરી જિંદગીના બરાબર એમાં તમને આરામ મળી જશે બરાબર બાકી પ્રાઇવેટમાં તમારે દરરોજ પરફોર્મન્સ કરી બતાવવું પડશે જ્યારે સરકારીમાં તમે એક વખત આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પરફોર્મન્સ આપી દેશો પૂરી લાઈફ તમારી બરાબર સિક્યોર થઈ જશે બરાબર બધી જ રીતના તમને સુખ સમૃદ્ધિ મળી જશે અને જો તમારામાંથી અમુક લોકો લાગી જશે અને અમુક લોકો નહીં લાગે તો પછી તમને બહુ અફસોસ થશે એના કરતાં મેક્સિમમ મહેનત કરો બરાબર બીજી કોઈ વાત જ હોવી ના જોઈએ પોલીસ કોન્સ્ટેબલ સિવાય તો આટલું જ કહું છું વિડીયો તમને કેવો લાગ્યો બરાબર વિડીયો તમને ગમ્યો હોય તો જ લાઈક કરજો બરાબર કંઈ સજેશન હોય તો પણ કોમેન્ટ કરજો બરાબર આ પ્રકારના વિડીયો મેં બનાવી શકો છું મોટિવેશનલ વિડીયો મને ટાઈમ મળશે તો મેં તમને મોટિવેટ કરવાનો પણ ટ્રાય કરીશ મેં મારી લાઈફ સક્સેસફુલ બનાવી દીધી છે બરાબર તો હું અત્યારે એકદમ ગવર્મેન્ટ મેન્ટની નોકરી એટલે દમ શાંતિ બરાબર તો પણ હું તમને મોટીવેટ કરું છું કારણ કે ગવર્મેન્ટની નોકરી જેવા જે છે એની સિવાય બી એને જેવી બીજી કોઈ નોકરી નથી બરાબર તમને વાત કરું તો એનઆઈટીમાં જે એન્જિનિયરિંગ કરેલા જે છોકરા છે એ પણ ગ્રુપ ડીમાં રેલવેમાં સિલેક્શન લે છે એવી હાઈ એન્જિનિયરિંગ કોલેજમાં કોલેજ બરાબર એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ કેમ તો કે ભાઈ ગવર્મેન્ટની સિક્યોરિટી કે ગવર્મેન્ટ જોબ એટલે બેસ્ટ જોબ તો આપણી પાસે આ ચાન્સ છે તો ખૂબ મહેનત કરો અને સિલેક્શન લઈ લો તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે મળેના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત